એમને ખાઈ જતા બે રોટલા, અને તઈ અમે ઊભી બજારે ધોળતા, અમને કઈ ન થતું. અત્યારે કોંદાન કયા પ્રકારનો માલ આવ્યો છે એ જ નથી ખબર પડતી. મહાનગરોમાં આવો, મહાનગરોમાં કોંદાણ કયા પ્રકારની ભેવું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી નગરું, દૂધ દે દે જ કરે છે. સાહેબ તો કે અમે ખૂટવા નહીં દઈ, દૂધ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. માવો તો જાય ને સીધો પોદળો થતો એમ માવો આવે. એ હારું ખવરાવતા શીખો. જે જે ધંધા કરે બે હાથ જોડીને વિનંતી કરું, નીતિનું ખવરાવો. મારા બાપ પૈસા વાળા થઈને ક્યાંય નથી જવાનું, આપણે આપણાને જ હેરાન થયા. એ અત્યારનું આ મહાનગરનું છોકરું આમ ધોઈડું જતું હોય ને તો પડી જાય, છોટી જાય, ઊભું નથી થઈ શકતું. શું કામ, પાકો માલ નથી મળ્યો એને, ઊભું જ ન થઈ શકે. મમ્મી, મમ્મી પાસે પીએચડી કરેલી આપી, મારું ચીંટું બેઠું આવી રીતે પડાય તો કઈ હું ડોહો પડવાનું ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, પડ્યો છે તો ઊભો કરી લેને. પણ હવે એને ઊભો કરે તો એના કપડા ખખેરે. નહીં 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 મારે બેટા, નહીં નહીં મારે, સાવજ સાવજ અધીમાં શાર લેંઘિયું બદલાવી પડતી, પાછો સાવજ. ઊભું નથી થઈ શકતું એ પાછો સાવજ. નહીં નહીં મારે બેટા, નહીં મારે બેટા, નહીં 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 નહીં, અલ અલ અલ, નહીં નહીં નહીં. એ એના કપડા ખખેરે. એમાં 30 વર્ષ પહેલા અમે ઊભી બજારે પડતા ધોયડા જતા ને 1.5 ફૂટ તો લહરી. પછી અમે ઊભા થઈને સારી બાજુ પેલા જોઈ લઈ, કોઈ ડોહ ભાડ્યો નથી કોઈ. અને 1.5 ફૂટ સેટા જઈને કે 80 ફૂટ સેટા જઈને પછી અમે અમારા કપડા ખખેરતા. હું કામ, અમે ન ખખેરી તમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને. આ પાકા માલની વાત ને આ તમને આ તફાવત કાઢીને આપું છું. મારે કોઈ તમને સુધારવા નથી, પણ આ વાત 10 વર્ષ પછી તમને યાદ આવશે. નહીં મારા વાલા, નહીં નહીં. અહીંયાને બે હોય શિંગલા ઘેટા જેવા, આખો દી હાંસવે. ઓલો હાંજે બિશારો ઠાકો પાકો ગામને ગોળગી પણ ટ્રાફિક વિંધીને માંડ ઘેરે પૂગો હોય. ઘરમાં જવાનું તો બધું બડાબડ, છોકરાઓ એમને રખડતા હોય ને એ તમને કોઈ ઠામડા એમને કાપડા એમને અહીંયા મોવાળા છૂટા મેલ દીધા હોય. આનો મગજ છટકેલો, ઘરમાં કઈ ઘેડ્યું નથી, રાડ્યું નાખો. માં તમે જેમ કામે જાવ એમ અમે કામ જ કરી. બે પરસન ઘણી ખાસ વાત ખબર પડે. લોહી પીન કાયદે હમણાં પિયર કીધી, મારે બાય મન કીધું કેમ મોળે પડતી જાશો, ઘણી ખાસ વાત કઈ તૂટી નહીં તો અન્ન કઈ હું કરી આવર ભલાવી. રાડુ નાખ માય, આને હું કઈ હું જાનમાં લઈને આવ્યો હતો. હવે એને પાછો આમ રો, અને માં હસવે નહીં, વાલો વાલો નહીં નહીં મારે વાલા નહીં. બાપ હસવે ને આમ તેડે આમ બસ હવે બસ હવે બસ હવે પણ સમજતું નથી કારુનું. એટલે સાનો રહેશો કે રોવ રહેશો તું? એ પાછું અહીંયા કરે છે અને ગાડી મારી બેહરે ગામમાં લેતા. ગામવાળા કે એક માવા રહી જાય, આવડા પાસે હાલ હોય. તારે શું છે? મારે દૂધી ભૂજી ખાવી છે. હવે અત્યારથી આ ડૂટા ફૂટા ખાઈને મોટા કરવાથી 30 વર્ષ પછી પૂછતા થશે કે બાપુજી કઈ પડ્યું છે? તમે વિચાર કરો આ ભારતની સંસ્કૃતિ કેટલી ઉજ્જવળ સંસ્કૃતિ છે તે તમે વિચાર કરો. ખાલી તમને મને ખોટા ઇતિહાસો બહુ ભણાવવામાં આવ્યા છે. બે હાથ જોડીને વિનંતી કરું કે જે 3 ગામના તરબેટે હુરો પૂરો બેઠો હોય તો ક્યાંક તપાસ કરજો. હવે તો શું છે, બારોડજીને થોડું થોડું આપણે કંજુસાઈ કરીને એમાં આપણે ઇતિહાસ ભૂઈ જાય. ખાલી 5-10 રૂપિયા હાટુથી ઇતિહાસ ભૂઈ નાખા આપણે. મને માફ કરજો, આ કહેવા જેવું છે. હું કામે, કારણ કે ચોપડા નથી ભેગા થતા અત્યારે, કોઈ પાસે ખબર નથી કોઈને, એટલે ઉડાડજો ને. એમાં શું છે, મારું ધ્યાન અહીંયા રહે. એમાં એનું કારણ છે નહીં, તમારો બધાનો ભાવ સાચો છે, હું માનું છું. પણ એમાં શું થાય, આના કાંઈ સોપડા હોય નહીં ભાઈ. અહીંથી દાદો હુજાડે, એ અહીંથી બોલવામાં આવે. જે વસ્તુની જરૂર હોય એ સમય પ્રમાણે નીકળતું હોય. અને બીજી વાત,
અમે ક્યાંય કોઈ એવી વાત નથી કરતા કે કોઈ આવીને આ ફલાણા ભાઈ આવ્યા ને ફલાણા ભાઈ ના પાના કા નહીં બાપ, અમે પાના જોડવા આવ્યા છે કે જે ભૂલાઈ ગયું છે ફરીથી તાજું કરો ને. છે હું આમાં બીજું બે હાથ જોડીને મારે માવડીઓને વિનંતી ખાલી એટલી કરવીશ કે મહેરબાની કરીને પાકા માલ ખવડાવતા શીખવાડો. એકાદ વાર વાળ સીધા ન થાય તો ચાલશે.